हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एंड वसुदेव विद्यालय द्वारा हूँ डांग भाषा लाभ सौ हार्दिक स्वागत करू छू। अपने आज स्पेलिंग आई वाला शीखवाना छे। आई એટલે आई नो ई શું થાય आई नो ई। હવે આપણે આ તો ખબર જ છે બધાને કે વોવલ્સ વાળા આપણે સ્પેલિંગ પાકા કરીએ છે આઈ ઈ ઓ યુ વાળા, એમાં આપણે આઈ ના સ્પેલિંગ જે છે એ આપણે સ્પેલિંગ કરવાના છે। આઈ એટલે ઈ, આઈ અને ડી છે તો ઈ, આઈ જી તો ઈ, આઈ એમ ઈમ, આઈ ટી ઈ, આઈ એક્સ એક્સ, આઈ ઈન ઈન, આઈ પી ઈ, આઈ ડી ઈબ। ઈ એટલે આઈ ડી ઈડ, આઈ જી ઈગ, આઈ એમ ઈમ, આઈ ટી ઈડ, આઈ એક્સ ઈક્સ, આઈ એન ઈન, આઈ પી ઈબ, આઈ ડી ઈબ। આ રીતના એના ઉચ્ચારણ સાથે એને બોલાય છે। હવે આપણે એના સ્પેલિંગ આપણને જે અહીં આપ્યા છે આ તમારે સ્પેલિંગ છે ફોર લાઈન ની બુક ની અંદર લખવાના છે અને ત્યારબાદ આપણે આને રફ બુક માં ત્રણ વાર આ સ્પેલિંગ લખીને પાકા કરવાના છે। એક સ્પેલિંગ ત્રણ વાર લખી અને પાકો કરવાનો છે। હવે આપણે આગળ સ્પેલિંગ જે ભણ્યા હતા એમાં ઘણા બધા સ્પેલિંગ કોમન, એમાં પણ બાળક હતી, બાળક નું એક હતું, તો બાળક ને શું કહેવાય ઇંગ્લિશ માં તો કે કિડ, શું કહેવાય કિડ, તો અહીંયા લખું છું કિડ। હવે આપણે એનો સ્પેલિંગ બનાવવો છે તો આ શું છે ક કનો કે। હવે આ રસવાઈ આપેલી છે ને એનો થાય આઈ, રસવાઈ નો આઈ થાય અને આ ડ છે તો ડ નો ડી, કે આઈ ડી એટલે ઈ। આ રીતના એનો સ્પેલિંગ બને છે ક નો કે, રસવાઈ નો આઈ અને ડ નો ડી, કિડ એટલે બાળક, શું થાય બાળક। તો આ રીતના આપણે સ્પેલિંગ લખવાના છે કે આઈ ડી કિડ એટલે બાળક। હવે ત્યારબાદ લીડ, લીડ એટલે ઢાંકણું, શું થાય છે ઢાંકણું, આપણે જે ડબ્બાનું છે ગરવાનું છે કોઈ પણ ઢાંકણું હોય એને કહેવાય લીડ, તો અહીંયા હું લખું છું લીડ। લ કેવો છે, લ નો એલ થાય, રસવાઈ છે એનો આઈ થાય અને ડ છે તેનો ડી, એલ આઈ ડી, લીડ એટલે ઢાંકણું, તો અહીંયા લખીશું ઢાંકણું, એલ આઈ ડી, લીડ એટલે ઢાંકણું। હવે ત્યારબાદ આપણને અહીંયા સ્પેલિંગ આપેલો છે લાળિયાનો, જે નાના બાળકો ને મોઢા અહીંયા ગળા પાસે રાખવામાં આવે છે ને જયારે જમતા હોય છે એને કહેવાય છે બીબ, ઇંગ્લિશ માં શું કહેવાય બીબ, બીબ એટલે લાળી, તો હું અહીંયા લખું છું બીબ। હવે અહીંયા આપણે સ્પેલિંગ બનાવી, બ છે તો બ નો બી, પછી આ રસવાઈ છે તો એનો શું થાય આઈ, અને પાછો બ આપેલો છે તો એનો પણ બી, બી આઈ બી, બી એટલે લાળી, તો હું અહીંયા લખીશ લાળી, બી આઈ બી, બી એટલે લાળી, બી આઈ બી, બી એટલે લાળી। હવે ત્યારબાદ આપણને નીબ એટલે ટાંક, જે આપણે બોલપેન નો પોઈન્ટ હોય ને એને કહેવાય આ રીતના, જો ચિત્રમાં આપણે જોઈ શકીએ છે અહીંયા આપણને આપેલો છે નીબ એટલે પોઈન્ટ હોય ને જે એને કહેવાય નીબ, નીબ। ન છે, ન નો એન, રસવાઈ છે તો એનો આઈ, બ નો બી, એન આઈ બી, નીબ એટલે શું થાય ટાંક થાય ટાંક, એન આઈ બી, નીબ એટલે ટાંક। હવે ત્યારબાદ આપેલું છે અંજીર, જે હોય આપણે ચિત્રમાં જોઈ શકીએ આને કહેવાય અંજીર। હવે આને લખું છું ફી, અંજીર ને શું કહેવાય ફી, તો અહીંયા આપણે ફટાકડાનો ફ છે તો એનો શું થાય ફ નો એફ, પછી રસવાઈ છે તેનો આઈ અને ગણપતિ નો ગ છે તેનો થાય જી, એફ આઈ જી, ફી એટલે અંજીર, એફ આઈ જી, ફ્રી એટલે અંજીર। હવે ત્યારબાદ આપણને આપેલો છે ડુકર નો સ્પેલિંગ, ડુકર એટલે ભૂંડ જે હોય છે આપણે જોયું હશે ઘણા, એ તો આ છે પિગ એને આપણે ભૂંડ કહીએ છે, પણ ડુકર આપણે એને શું કહેવાય પિગ, ઇંગ્લિશમાં એને કહેવાય પિગ, પ છે તો પનો પી, પછી રસવાઈ છે તો એનો આઈ, પછી ગ છે તો એનો જી, જી ગનો જી, પનો પી, રસવાઈ છે એનો આઈ અને ગનો જી, પી એટલે ડુક્કર, પી આઈ જી, પી એટલે ડુક્કર। હવે આપણે બધા સ્પેલિંગ ફરીવાર બોલવાનો પ્રયત્ન કરીશું, કે આઈ ડી કી એટલે બાળક,
एनआईबी ની પર લેટા એફઆઈજી પી એટલે અંજીર પીઆઈજી પી એટલે ડુકર તો આ રીતના તમારે સ્પેલિંગ લખતા જવાના છે બોલવાના છે અને પાકા પણ કરવાના છે તો ફોર લાઈન ની બુક માં એકવાર સ્પેલિંગ લખો ત્યારબાદ આ સ્પેલિંગ ને તમે તમારી નોટબુક માં ત્રણ વાર સ્પેલિંગ લખવાના છે અને સારી રીતના પાકા કરીને યાદ રાખવાના છે તો આના પછીના નેક્સ્ટ લેક્ચર માં આપણે બધા ફરીવાર મળીશું થેન્ક યુ